ઉપલેટા પંથકના ખાખીજાડિયા ગામે સરકારી જમીન પર દબાણના આક્ષેપ થયા હતા, તો આ દબાણ બાબતે તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. ખાખીજાડિયા ગામના અરવિંદ સુવા નામના યુવાને સરકારી જમીન પર થયેલા દબાણ અંગે રજૂઆતો કરી હતી. તેમ છતાં બે વર્ષથી આ રજૂઆત અંગે કોઈ કાર્યવાહી ન થતાં અરવિંદ નામના આ યુવકે તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી પોતાના શરીર પર જ્વલનશીલ પદાર્થ છાંટી અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બનતા તાલુકા પંચાયત કચેરી ખાતે અફડાતફડી સર્જાઈ હતી. આત્મવિલોપનનો પ્રયત્ન કરવો એ એક સદંતર ખોટી બાબત છે. નિયમ અનુસાર દરેક અરજદારે કામગીરી કરવી જોઈએ. તાલુકા પંચાયત પણ નિયમ અનુસાર કામગીરી કરતી હોય છે. એમાં મૂળ બાબતમાં ખાખીજડિયા ગ્રામ પંચાયત બાબતનો દબાણનો પ્રશ્ન છે. એ બાબતે અત્રેથી નિયમ અનુસાર દરેક પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે અને એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ. શું બાબત શું છે? બાબત છે કે એમનો સર્વે નંબર 4-1 અને 4-2 પૈકી જે પ્રાંત અધિકારી સાહેબે નવા ગામદળમાં જમીન નિયમ કરેલી હતી તેમાં એમના દબાણની રજૂઆત છે. એ બાબતે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને નિયમમાં કાંઈ કાગળ તમને લોકોને લખીને આપી દીધા છે? ગ્રામ પંચાયત ઠરાવ કરેલો છે કે ગ્રામ પંચાયત અસંમત છે, પરંતુ એ ઠરાવ રદ કરવા પાત્ર હોય અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. તો તલાટી દ્વારા લખીને આપવામાં આવે છે, છતાં કેમ રદ કરવામાં આવે? તલાટી દ્વારા લખીને આપવામાં આવેલું છે કે ગ્રામ પંચાયત સાથે સંમત નથી, ઠરાવ સાથે સંમત નથી, એવું તલાટી દ્વારા લખીને આપવામાં આવ્યું છે. તલાટી એકમ મંત્રી છે, એમના દ્રષ્ટિએ યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર કરેલ છે. તલાટીની દ્રષ્ટિએ યોગ્ય છે તો આપણે સ્થળ તપાસ કરીને ફરાઈ કરેલ છે. પ્રથમ કોઈ પણ દબાણ દૂર કરવું એટલે ગ્રામ પંચાયતની દબાણની ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ અંતર્ગત 105 અંતર્ગત ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે અને આ અનુસાર જીઆર ઠરાવો કાયદા અને વિકાસ કમિશનર તરફથી પરિપત્રો થયેલ છે એટલે ગ્રામ પંચાયત દબાણની કાર્યવાહી દૂર કરવા માટે સક્ષમ છે. 3 વર્ષથી હેરાનગતિ થઈ રહી હોવાનું જે અરજદાર જણાવે છે. મારી માર્ચ મહિનામાં મારી જ્યારે બદલી થઈ ત્યારે આચારસંહિતાનો સમય બાદ કરતા દરેક પ્રકારની કાર્યવાહી મારા તરફથી કરવામાં આવેલ છે. આની પહેલા પણ ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવી જે તે અધિકારી જે તે સમય હોય એનો તમારે જવાબ મેળવવો જોઈએ. બાકી મારા આવ્યા પછી મેં દરેક પ્રકારની કાર્યવાહી કરેલ છે. આજે અરવિંદભાઈ કનુભાઈ સુવા અરજદાર ખાખીજાડિયા થી એને તાલુકા પંચાયત કચેરીએ વારંવાર અધિકારીઓ પાસે ધક્કા ખાઈ ખાને કંટાળીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી હતી એને અમે અત્યારે રોકવામાં આવ્યા છે. બરોબર છે. અને આજે એનો પ્રશ્ન એ હતો કે અરજદાર અરવિંદભાઈ કનુભાઈ સુવા આજે 2-2.5 વર્ષથી વારંવાર રજૂઆત કરે છે કે સરકારી જમીનમાં રહેણાંક વિસ્તારની અંદર કોમર્શિયલ ગોડાઉન ચાલે છે, તમે આના ઉપર એક્શન લ્યો. પણ છતાં કોઈ જાતની ઈ ગોડાઉન આજની તારીખમાં ઈ ગોડાઉન ધમધોકાર ચાલે છે અને ધમધોકાર આખું ગોડાઉન ભરેલું છે. અંદાજિત આ ગોડાઉન 200 થી 200 વાર જગ્યાની અંદર બનાવેલું ગોડાઉન છે, જેનું પાકું બાંધકામ કરેલું છે, કોલમ બીમથી કરેલું છે, આગળ અંદાજિત 10-12 બાયનો શટર મૂકેલો છે. અવડું મોટું ગોડાઉન સરકારી જમીનમાં 2 વર્ષથી ધમધોકાર ચાલે છે, આજુબાજુના રહીશો કંટાળીને ત્યાંથી હિજરત કરવાની તૈયારીમાં છે, છતાં કોઈ અધિકારીનું પાણી પેટનું પાણી હલતું નથી. તકલીફ એ પડે છે કે ઈ સરકારી જમીનની અંદર આ કામગીરી કરે છે, એના ભારી ભરકમ વાહનો આવે છે, રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે, એના ખુલ્લેઆમ દાદાગીરી કરવામાં આવે છે, એના વિડીયો વારંવાર અમે બતાવવામાં આવ્યા છે. અને બીજા નંબરની અંદર આજે સરકારી જમીન છે તો એના ઉપર કામગીરી કેમ ના થઈ અત્યાર સુધી? તો આ કોનો ભ્રષ્ટાચાર છે? કઈ કઈ કચેરીમાં તમે? અમે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરી હતી, તાલુકા પંચાયતને રજૂઆત કરી, મામલતદાર સાહેબને રજૂઆત કરી, ડેપ્યુટી સાહેબને રજૂઆત કરી છે અને ઉપરની કક્ષાએથી આ લોકોને કામગીરી કરવા માટે લેટર પણ આપવામાં આવે છે, વારંવાર લેટર આપવામાં આવે છે, પરંતુ ખાખીજાડિયા ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત મળીને માત્ર ને માત્ર રોજ કામ કરે છે, ખોટા કાગળો કરે છે
અને લટકાવવાની અને ભટકાવવાની કામગીરી કરે છે. ઉપરની કક્ષાએ સુધી સચોટ કામગીરી આ લોકો પહોંચાડતા નથી. મારું ગામ ખાખીજાડિયા, મારું નામ છે અરવિંદભાઈ કનુભાઈ સુવા. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારની અંદર રહેણાંક વિસ્તાર છે. રહેણાંક વિસ્તારની અંદર સરકારી જમીન ઉપર મોટું પાકું મકાન, ગોડાઉન, મોટા શટર વાળું ગોડાઉન ખડકી દીધું છે. સરકારી જમીન ઉપર નથી એના કોઈ આધાર પુરાવા કે નથી એની કોઈ મંજૂરી. 3 વર્ષથી અમે લગાતાર અરજીઓ કરવા છતાં આ તાલુકા પંચાયત કે ખાખીજાડિયા ગ્રામ પંચાયત કોઈ કામગીરી કરતી નથી અને ભ્રષ્ટાચારના પાપે કામગીરી નથી થતી. અમારી માગણી એ છે કે સરકારી જમીન ઉપર જે ગોડાઉન છે એ તાત્કાલિક હટાવવામાં આવે, નહીતર અમે જે આ પગલું ભર્યું છે એ મેં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે. મેં પેટ્રોલ છાંટીને આત્મવિલોપન કરવાની કોશિશ કરી છે. તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનના પ્રયાસથી આ ઘટના બનતા તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આત્મવિલોપનનો પ્રયાસ કરનારા યુવાનની અટકાયત કરી હતી. જયેશ મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા.